વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું સમજીશું ધોરણ 9 ગુજરાતીની એકમ કસોટી 1 નું કમ્પ્લીટ સોલ્યુશન. સૌથી પહેલા છે વિભાગ અ, તેમાં સૌથી પહેલા છે જોડકું, જેમાં અ અને બને જોડવાના છે. અ માં આપેલા છે સાહિત્ય કૃતિ અને બ માં આપેલ છે કર્તા. તો અહીં ગોપાળ બાપામાં આવશે મનુ વૈક પંચોળી, પછે સામળિયોજી બોલિયા તો એમાં આવશે પ્રેમાનંદ, અને ચોરી અને પ્રાયશ્ચિતમાં આવશે ગાંધીજી. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યામાં ભમ્યા હતા, તો જવાબ આવશે જગતમાં, એટલે ખાલી જગ્યામાં આવશે જગત. ત્યારબાદ તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય ખાલી જગ્યા બંધાવ્યું હતું, તો જવાબ આવશે પેશવા સરકારે બંધાવ્યું હતું. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે? તો જવાબ આવશે ગોવાળમાં ગિરધર તારામંડળમાં ચંદ્ર જેવા શોભી રહ્યા છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ગોરાણીએ શ્રીકૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો લાકડા એટલે કે બળતણ લાવવાનું કામ સોંપ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં પ્રારંભ જીવન માટેનો કવિનો અનુભવ શો હતો? તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો હતો. અહીં પાપા પગલી માંડી એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી, એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. ઓકે, ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ગાંધીજીએ ચિઠ્ઠીમાં પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના ખડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈનો સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં ચોરી કર્યાની કબૂલાત કરી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, નીચે આપેલ પ્રશ્નનો સવિસ્તર ઉત્તર આપો. ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નીડર હતા. સયાજીરાવ સાથે વાર્તાલાપ દરમિયાન એમની સાથે આ મને રાખે છે, પણ તેઓ પોતાના વિચારો નીડરતાથી રજૂ પણ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર સિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કરી અને ગરીબો માટે બોરના ઢગલે ઢગલા ઉતરે. એમના સૂચનમાં ખેતીનું જ્ઞાન અને ગરીબનું ભલું કરવાની ભાવનાનું દર્શન થાય છે. ગોપાળ બાપા મિત્ર ધર્મ જાણે છે, એમાં ક્યાંય દિલચોરી નથી, ક્યાંય સ્વાર્થવૃત્તિ નહીં. ગોપાળ બાપા ગુરુ માંડળ ભગતની આજ્ઞાથી હરિનામનો વેપાર કરતા તે એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજસેવક હતા. તો વિદ્યાર્થી મિત્રો, જો આમાં એક ખાસ તમે જોયું હશે કે અહીંયા ચેકડા મતલબ ક્યાંક ક્યાંક પડ્યા છે, તો જ્યારે તમારે પણ આવું કંઈ થાય તો બસ એક સિંગલ આમ ચેકી દેવાનું, બાકી આમ ગૂંટવાનું કોઈ મતલબ છે નહીં, બરાબર. અને અક્ષર એવા હોવા જોઈએ કે જે વંચાય એવા, બરાબર. મારા કરતાં સારા કાઢો તો બેસ્ટ, બરાબર. કારણ કે થોડું સ્પીડમાં લખ્યું છે એટલે થોડા અક્ષર મતલબ તમે સમજી શકો છો, બરાબર. અને આ વિડીયો જો તમને કંઈક હેલ્પફુલ થયો હોય તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે જોઈએ વિભાગ બ, તેમાં માગ્યા મુજબ કરો. વ્યાકરણ છે બરાબર સમાનાથી, તો હેમ એટલે સોનું, કરજ તો દેવું, વિરોધી ખુલ્લુંમાં આવશે બંધ કે ઢાંકેલું, રૂપ તો કુરૂપ. ત્યારબાદ શબ્દસમૂહ, સાંબેલા જેવી ધાર તો મુસળધાર આવશે, ઓઢવાની જાડી ચાદર તો આવશે પછેડી. ઓકે, ત્યારબાદ ધ્વનિ શ્રેણી છૂટા કરો. દૂરબીન તો આવશે દ વત્તા ઉ વત્તા ર વત્તા અ વત્તા બ. હજુ આ ઉ મોટો ઉ છે બરાબર, પછી બ, પછી ઈ મોટી ઈ છે, અને ન. ગણપતિમાં આવશે ગ વત્તા અ વત્તા અણ વત્તા અ વત્તા પ, વત્તા અ વત્તા ત વત્તા ઈ. ઈ નાની ઈ બરાબર, આ બાજુ છે એટલા માટે, મતલબ દીર્ઘ ઈ ને બીજી આવે તમને ખબર જ છે, બરાબર. ત્યારબાદ સંજ્ઞા શોધી પ્રકાર જણાવો. તો ભગત કૂતરાને રોટલા નીરતા જાય, બરાબર, એટલે કે ભગત કૂતરાને રોટલા નીરતા જાય, તો એમાં ભગત જાતિવાચક સંજ્ઞા આવશે. ત્યારબાદ રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો. તો એ નીચે અંડરલાઈન છે તો એ આવશે દર્શક સર્વનામ. ત્યારબાદ રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તો આપઘાતની વાત એ સંબંધવાચક આવશે વિશેષણ. ત્યારબાદ વિભાગ ક, વિચાર વિસ્તાર ચડે પડે જીભ વડે જ માનવી. તો અહીંયા વિચાર વિસ્તાર છે, તમે પોઝ કરીને લખી શકો છો, બરાબર. તો વિચાર વિસ્તાર મતલબ જીભની વાત કરી છે, બરાબર. ખરેખર મતલબ સાચી બાબત છે કે જીભ જેમાં હાડકું પણ નથી
અને એ જીવ આપણા હાડકાં પૂરેપૂરા તોડવાની ક્ષમતા ધરાવે છે, બરાબર? તો સાચવીને જીભનો ઉપયોગ કરવો, ખાતી વખતે પણ અને બોલતી વખતે પણ, બરાબર? તો આ વિચાર વિસ્તાર છે, પોઝ કરીને લખી લેજો. ઓકે, ત્યારબાદ 50 શબ્દોમાં નિબંધ લખો, મારો યાદગાર પ્રવાસ, બરાબર? તો આ પ્રવાસ તમે જાતે પણ લખી શકો છો, બરાબર? આ જે પ્રવાસ છે એ એક મતલબ ઓનલાઈન જ મેં લીધો છે, બરાબર? તો એના માટે જેમણે આ મતલબ લખ્યો છે એમને થેન્ક યુ. એકચ્યુઅલી sandesh.com ઉપરથી જ મને મળ્યો છે, બરાબર? તમે તમારી રીતે લખી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર કે તમને બહુ જ વિડીયો મતલબ હેલ્પફુલ થયો હશે. જો થયો છે તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ ધોરણ 10 માટે પણ તમને પૂરેપૂરો સપોર્ટ મળવાનો છે. તો જો હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો, બરાબર? ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.